તો આપણને આ બંને વસ્તુ માઇટોસિસ મિયોસિસ 3D માં આપ્યા છે, એક વખત આપણે 3D માં પણ જોઈ લઈએ. સૌથી પહેલા છે સંભાજન, એટલે કે માઇટોસિસ. તો સંભાજનમાં જુઓ, આ પહેલું આપણને આપ્યો છે તબક્કો, અરે ઇન્ટરફેઝ. તો ઇન્ટરફેઝની અંદર આવી રીતે આપ્યું છે કે રંગસૂત્ર આખા ફેલાયેલા છે, રાઈટ. પછી આપણને આપ્યું છે પ્રોફેઝ. તો પ્રોફેઝની અંદર એક મિનિટ, બહુ સરસ દેખાડ્યું છે, બતાવું તમને. આ પ્રોફેઝ છે. તો પ્રોફેઝની અંદર જુઓ, રંગસૂત્રો આવી રીતે છૂટા છવાયેલા છે, સાથે સાથે કોષ કેન્દ્રમાં આ કોષ કેન્દ્રિકા પણ દેખાય છે. તારાકાઈ વિરુદ્ધ ધ્રુવ ઉપર પહોંચી ગયા છે, રાઈટ, ધેટ ઇઝ પૂર્વાવસ્થા. પછી બેટા પ્રોમેટાફેઝ. તો પ્રોમેટાફેઝ એટલે સંક્રાંતિ અવસ્થા છે આ. હવે અહીંયા કોષ કેન્દ્ર નથી દેખાઈ રહ્યું આપણને, પરંતુ રંગસૂત્રો દેખાઈ રહ્યા છે આની અંદર. તો અહીંયા રંગસૂત્રો છૂટા છવાયેલા છે કોષની અંદર. હવે શું થયું, મેટાફેઝમાં મધ્યાવસ્થામાં કોષની અંદર બધા રંગસૂત્રો છે, રાઈટ. તો કોષમાં રંગસૂત્ર ત્રાકતંતુથી જોડાયેલા છે. જુઓ, બે પ્રકારના ત્રાકતંતુ દેખાય છે, એક રંગસૂત્ર સાથે જોડાયેલા અને એક સતત કન્ટિન્યુઅસ પોલ ટુ પોલ. તો રંગસૂત્ર અહીંયા આવી રીતે વચ્ચેના ભાગે આવીને ગોઠવાઈ ગયા છે. તો અહીંયા ભાજન તલનું નિર્માણ થયું છે. તો આ શું છે બેટા, તો આ છે ભાજન તલ, રાઈટ. હવે આપણે આગળ વધીએ, ફોર્થ વન. તો આ થઈ ગયું આપણું મેટાફેઝ. મેટાફેઝ પછી આવે છે આપણો એનાફેઝ. તો જુઓ, અહીંયા દેખાય છે એનાફેઝ. તો એનાફેઝમાં જુઓ શું થાય છે, સેન્ટ્રોમિયર સ્પ્લિટ થઈને રંગસૂત્રો વિરુદ્ધ દિશામાં ગતિ કરી રહ્યા છે. અને પછી છેલ્લે છે આપણો ટીલોફેઝ, કે હવે ફરીથી કોષ કેન્દ્ર બની ગયા, કોષ કેન્દ્ર પટલ આવી ગયું, કોષ કેન્દ્રમાં કોષ કેન્દ્રિકા દેખાઈ રહી છે, બીજી બધી અંગિકાઓ ER અને ગોલ્જીકાઈ પણ આવી જશે. ને હવે અહીંયા રંગસૂત્રએ પોતાની ઓળખ ગુમાવી, જો રંગસૂત્રની ઓળખ ગુમાવી અને ફરીથી રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે કોષ કેન્દ્રમાં સ્પ્રેડ થઈ ગયું છે. સેકન્ડ વન અર્ધીકરણ આપણને આપ્યું છે મિયોસિસ. તો આઈ હોપ મિયોસિસનો કન્સેપ્ટ હવે આપણને ક્લિયર છે. હજુ એક ડાયગ્રામથી તમને બતાવું એ. ઓકે, તો જુઓ, મિયોસિસ વનમાં પહેલાં ઇન્ટરફેઝ આવશે, રાઈટ. પછી મિયોસિસ વન આવશે પ્રોફેઝ, મેટાફેઝ, એનાફેઝ અને છેલ્લી અંત્યાવસ્થા, દેટ ઇઝ અવર ટીલોફેઝ. તો એની અંદર શું થશે, તો બે કોષો બન્યા, 1 1 2 2 ચાર રંગસૂત્ર હતા, તો બંને કોષોમાં બે બે રંગસૂત્ર ગયા, દ્વિકીયમાંથી એકીય સ્થિતિનું નિર્માણ થયું. જુઓ 1 2 3 અને 4 કેટલા રંગસૂત્ર હતા, 4. જે બે બાળ કોષો બન્યા એમાં કેટલા રંગસૂત્રો થઈ ગયા, તમને ક્લિયરલી આ દેખાય છે. અહીંયા એક કોષમાં બે રંગસૂત્ર, બીજામાં બે રંગસૂત્ર છે. ત્યારબાદ સેકન્ડ સ્ટેજ આવશે અર્ધીકરણ બે. તો સેમ ટુ સેમ સમભાજનવાળી અવસ્થા છે, એક એક ભાજન તલ બને, ભાજનોતર અવસ્થામાં રંગસૂત્રિકાઓ છૂટી પડશે. અને અહીંયા છેલ્લે ચાર કોષો બનશે, ચારેયમાં બે બે રંગસૂત્ર હશે, વિથ 1 1 ક્રોમેટિડ, એક એક રંગસૂત્રિકા ધરાવતા ચાર કોષો બનશે. ડન.